ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભુજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર નીમાબેન આચાર્યે ભુજની મુખ્ય બજારોમાં લોકસંપર્ક હાથ ધર્યો હતો. ખાસ કરીને કાર્યકરોની સાથે ભુજની મુખ્ય બજારોમાં ઢોલ શરણાઈ સાથે ભાજપના ઉમેદવાર ડોક્ટર નીમાબેન આચાર્યનું લોકોએ મોઢું મીઠું કરાવીને વેપારીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો આગામી સમયમાં ઉકેલવાની ખાતરી આપી હતી. ખાસ કરીને આ કાફલો ભુજની મુખ્ય બજારોના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. નીમાબેન આચાર્યની સાથે ભુજ સુધરાઈના કાઉન્સિલરો, ભુજ શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ વિધાનસભા ઉમેદવાર ડોક્ટર નીમાબેન આચાર્ય સાથે ભુજની બજારમાં લોકસંપર્ક કરવા માટે નીકળ્યા છે. એનામાં વિસ્તારના કાઉન્સિલર, ભુજ શહેર ભાજપના આગેવાનો શ્રી ઓછામાં ઓછી 100 થી 150 જણા સાથે નીકળ્યા છે લોકસંપર્ક કરવા માટે. લોકોનો એક જ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ રાખ્યો હતો એ ભારતીય જનતા પાર્ટી પૂરું પાડે છે અને આવનારી ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને મત આપશું એવો લોકો તરફથી અમને પૂરેપૂરો પ્રતિસાદ મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં છે ત્યારે વિકાસનું ભાથું લઈને અમે આવ્યા છીએ ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. નાના મોટા પ્રશ્નો છે ભુજની પ્રજાના, એ નાના મોટા પ્રશ્નો તો જેને કહેવાય કે આવે છે સામે અને અમે લગભગ તાત્કાલિક ધોરણે બધે પૂર્ણ કર્યા છે અને પછી કરી લેશું. તો ભારતીય જનતા પાર્ટીનો એક જ નારો છે વિકાસ, અને છેલ્લા 22 વર્ષમાં જે શાસન કર્યું છે એમાં ખૂબ જ સારા કામો કર્યા છે. અમે જ્યારે જ્યારે પણ પ્રજાની વચ્ચે જઈએ છીએ ત્યારે પ્રજાને જે પણ વિકાસના કામો જોયા છે એના અનુસંધાને જ અમને ખૂબ જ સારો પ્રતિસાદ આપે છે અને અપેક્ષા પણ છે કે હજી આનાથી પણ સારો આ જ સરકાર, ભાજપની સરકાર કામ કરશે એવી એ લોકોને લાગણી છે અને ભાજપને જ મત આપશે એવો અમને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. અમે ડૉક્ટર નીમાબેન આચાર્ય ભુજ વિધાનસભા 3ના પ્રચાર માટે ભુજમાં ફરી રહ્યા છીએ અને લોકોને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે કે લોકશાહી પર્વમાં જે ભાજપની સરકારે જે કામ કર્યા છે, જે ભુજમાં છેલ્લા 5 વર્ષમાં બેને જે કામ કર્યા છે એ કામો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થયા છે અને હજી એ જ આશાએ માણસોને એમ છે કે હજુ વધુ કામ થશે અને સારો પ્રતિસાદ આપી રહ્યા છે.